સજા આપો, બેશક જેણે જે કર્યું છે એને સજા આપો, એની અમે તરફેણમાં નથી, પણ જે ઇનોસન્ટ છે તમે એ લોકોને. આજે હું બાળપણથી લઈને અહીંયા મોટો થયો છું તો હિન્દુ અને મુસ્લિમ એ લોકો વચ્ચે કોઈ જાતનો ભેદભાવ જ નથી. આરોપી છે તેને તમે તેના ઉપર કલમ લગાડો, આ તો નિર્દોષ ઉપર કલમ લગાડો. જાણી જોઈને કર્યું હોય તો તે લોકો ચોક્કસ એ લોકોને સજા મળવી જોઈએ, પણ અમારી લાગણી એવી છે કે કોઈ. સુરતમાં ગણેશ પંડાલ પર રવિવારે રાત્રે થયેલી પથ્થરમારાની ઘટના બાદ તંગદિલીનો માહોલ બન્યો હતો. હાલ સુરતના સૈયદપુરા, રામપુરા, વરિયાવી બજાર સહિતના બે વિસ્તારો જેમાં ઘટનાને લઈને તંગદિલીનો માહોલ બન્યો હતો ત્યાં જનજીવન સામાન્ય થઈ રહ્યું છે. દુકાનો ખુલ્લી છે, લોકોની અવરજવર પણ ફરી શરૂ થઈ છે, પણ વાતાવરણની શાંતિમાં અજંપો જરૂર અનુભવાય. પરિસ્થિતિને કાબૂ કરવા પોલીસે કાર્યવાહી કરી અને 6 બાળકો તેમજ 28 પુખ્ત લોકોની અટકાયત કરવામાં આવી. પોલીસે મુસ્લિમ સમુદાયના જે લોકોની અટકાયત કરી છે તેમાંથી કેટલાકના પરિવારો કહી રહ્યા છે કે તેમનો દીકરો કે પતિ બિલકુલ નિર્દોષ છે, તેમ છતાં પોલીસે તેમની અટકાયત કરી લીધી. હવે આમ પોલીસવાળા આવ્યા અને તોડવાની કોશિશ કરી, નહીં તૂટ્યું, પછી પાછા એક સામાન બધા લઈને આવ્યા અને બધા તોડી ફોડીને લઈ ગયા. મારો છોકરો બિલકુલ નિર્દોષ છે અને બિલ્ડિંગમાં જેટલા બી છે તે બધા નિર્દોષ છે. કાંકરી ચાળો જેણે કર્યો છે, તમે સીસીટીવી જુઓ ને, જેમાં આવે તેને જે કાયદેસરનો આરોપી છે તેને તમે તેના ઉપર કલમ લગાડો, આ તો નિર્દોષ ઉપર કલમ લગાડો તો વ્યાજબી નથી. સજા આપો, બેશક જેણે જે કર્યું છે એને સજા આપો, એની અમે તરફેણમાં નથી, પણ જે ઇનોસન્ટ છે તમે એ લોકોને કેમ આ વસ્તુમાં ઘસીટવા માંગો છો? અને એમએલએ સાહેબ જે આપણા છે એમણે આ વસ્તુને બઢાવો કેમ આપ્યો? મુસલમાનોને જ કેમ ટાર્ગેટ કરવામાં આવ્યા? આટલા વર્ષોથી અમે આ એરિયામાં રહીએ છીએ, 9 વર્ષ થઈ ગયા છે, અમે બધા ભેગા મળીને રહીએ છીએ, કોઈ વખત આ રીતની. અમે એજ્યુકેટેડ લોકો છીએ, કામ ધંધાવાળા લોકો છીએ, ટેક્સ પેયર છીએ, અમે લોકો ટેક્સ હર વર્ષે પે કરીએ છીએ, અમારો બિઝનેસ છે. અમે અમારો તમે રેકોર્ડ, ક્રિમિનલ રેકોર્ડ ઉઠાવીને જોઈ શકો, આજ સુધી એક પણ ક્રિમિનલ રેકોર્ડ અમારો દર્જ નથી થયો. તો અમારા જેવા લોકોને, ઇનોસન્ટ લોકોને પણ આ વસ્તુમાં કેમ ઘસીટવામાં આવી રહ્યા છે? સુરતના સૈયદપુરા, રામપુરા વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાય બંને રહે છે. બંને સમુદાયના સ્થાનિકો કહે છે કે તેઓ વર્ષોથી સાથે રહે છે અને બંને સમુદાય શાંતિ જ ઈચ્છે છે. ટીખળખોરોએ આ હરકત કરેલી છે. આટલા વર્ષોમાં અમે અહીંયા રહીએ છીએ, આજે હું બાળપણથી લઈને અહીંયા મોટો થયો છું, તો હિન્દુ અને મુસ્લિમ એ લોકો વચ્ચે કોઈ જાતનો ભેદભાવ જ નથી. એ લોકો એકબીજાના વ્યવસાય સાથે સંકળાયેલા છે, એકબીજાના પરિવારો સાથે સંકળાયેલા છે, એકબીજાની મદદ માટે પણ હંમેશા તત્પર અને ઊભા રહે છે. પણ જ્યારે પરિસ્થિતિ નાજુક બને છે તો ત્યારે આવી ઘટનાઓ બનતી હોય છે, તો તે ઘટનાઓ હવે પછી ભવિષ્યમાં ન બને તેને માટે અમારે જ સમાજે જ કે પોલીસ અમને ખાલી બચાવવા આવી શકશે, અથવા તો કોઈ પણ સ્થાનિક હશે તેને તકલીફ હશે તો બચાવવા આવશે, પણ અમારે સ્થાનિકોએ જ આગળ આવીને આ કાર્ય વધે નહીં તેને માટેનું ધ્યાન રાખવું પડશે. અને અમારા વિસ્તારમાં બહુ શાંતિથી અમે લોકો અહીંયા રહીએ છીએ. દાખલા તરીકે બાજુમાં અમારા તો જ્વેલર્સ છે પપ્પુભાઈ, આજુબાજુ બધા હિન્દુ કોમ્યુનિટી પણ છે, અમે મુસ્લિમ કોમ્યુનિટી પણ રહીએ છીએ. ક્યારે અમારી વચ્ચે આવા વિવાદ નથી થયા. કદાચ મારી દુકાન બંધ થાય તો એમનો ફોન આવે કે આજે કેમ દુકાન નથી ખોલી. આ બનાવ બન્યાના રાતના મારા પર ફોન આવ્યો, ફિકર નહીં કરતો, અમે આવજાવ કરીએ છીએ દુકાનની પાસે, અમે ધ્યાન રાખીશું. અમારી સામે મેડિકલવાળા છે, મેડિકલવાળાનો મારા પર ફોન આવ્યો, એવા નાણાજન રહે છે, ભાઈ મારી દુકાનનું ધ્યાન રાખજો. મારી ગલીમાં વાડી છે, તે વાડીવાલા ભાઈનો ફોન આવ્યો, મારી ફોર વ્હીલ પડેલી છે, જરાક ધ્યાન આપજો. અમે ટેન્શન નહીં લેતા, અહીંયા અમારા વિસ્તારમાં કંઈ નથી. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને માહિતી આપી કે વિડીયો અને ડ્રોન ફૂટેજની મદદથી કોમ્બિંગ ઓપરેશન ચાલી રહ્યું છે. કાયદો અને વ્યવસ્થાને ભંગ કરનાર એક પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. સુરત શહેર પોલીસમાં ડીસીપી સાથે બીબીસી સહયોગીએ પોલીસ કાર્યવાહી વિશે પૂછતા તેમણે કાર્યવાહી વિશે આ જણાવ્યું. અને આ 28 આરોપીઓને આજે સમયમર્યાદાની અંદર નામદાર કોર્ટની અંદર રજૂ કરવામાં આવેલા છે અને ફર્ધર તપાસ માટે 14 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ માટે અત્યારે અમે કોર્ટ, નામદાર કોર્ટની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છે. આ તપાસની અંદર ઓલવેઝ તપાસ દરમિયાન દર વખતે આવા એલિગેશન્સ બધા થતા જ હોય છે, પરંતુ નામદાર કોર્ટની અંદર એવિડન્સ સાથે જ ચાર્જશીટ કરવામાં આવતી હોય છે. સુરતના સૈયદપુરા વિસ્તારમાં
જ્યાં પથ્થરમારા બાદ તંગદિલી ફેલાઈ હતી ત્યાં સોમવારે બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. લારી, ગલ્લા અને ફૂડ સ્ટોલને ગેરકાયદેસર ગણાવીને તોડી પાડવામાં આવ્યા હતા.